નમસ્કાર મિત્રો, બીએનયુ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મેહુલ પરમાર. મિત્રો, દહેજ જીઆઈડીસી દ્વારા પાર્કિંગની સમસ્યા અનેકો અનેક જગ્યાએ વધી રહી છે. પાર્કિંગના 50 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે, પણ તેઓને પાર્કિંગની જગ્યા આપવામાં નથી આવતી. જીટીપીસીએલ કંપનીનું ખૂબ મોટું પાર્કિંગ છે, છતાંય આ જીટીપીસીએલ કંપનીમાં ગેસ લોડિંગ કરવા માટે આવતા જે ટેલર હોય છે, ટેન્કર હોય છે, તેઓને રોડ પર ઊભી કરી દેવામાં આવે છે. મિત્રો, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જીટીપીસીએલ કંપનીમાં ગેસ લોડિંગ કર્યા બાદ તેઓને પેપર આપી તુરંત ત્યાંથી ભગાવી દેવામાં આવે છે. એ ચાહે રોડ પર પાર્કિંગ કરે, એ ચાહે ગમે ત્યાં લઈ જાય, જીટીપીસીએલ કંપનીની કોઈ પણ જવાબદારી નથી તેવું ડ્રાઈવરો જણાવી રહ્યા હતા. એ તેના કારણે જ આજે એક અકસ્માત સર્જાયો છે. જીટીપીસીએલ કંપનીમાંથી ગેસ લોડિંગ કરી નીકળેલ ટેન્કર જે રોડ પર ઊભું હતું અને ત્યાં ડમ્પર ચાલક દ્વારા વહેલી સવારે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. તો પહેલાં તો દર્શક મિત્રો, હું તમને જે અકસ્માત સર્જાયો છે તેના દ્રશ્યો બતાવવાનો હું પ્રયત્ન કરીશ. હું કેમેરામેનને વિનંતી કરીશ કે જે અકસ્માત સર્જાયો છે તેના દ્રશ્યો બતાવશે. મિત્રો, આપ જોઈ શકો છો કે આ કેવા પ્રકારનો અકસ્માત સર્જાયો છે. બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર તમને બતાવી રહ્યા છે કે જીટીપીસીએલ કંપની દ્વારા જે ગેસ લોડિંગ કરી નીકળતા ટેન્કરો રોડ પર મન ફાવે તે રીતના પાર્કિંગ કરી દેતા હોય છે, તેના કારણે જ આ અકસ્માત સર્જાયો છે. આપ આ ડિજિટલ પ્લેટફોર્મ પર, બીએન ન્યૂઝ ગુજરાતીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર જે આ ટેન્કરના દ્રશ્યો જોઈ રહ્યા છો, દર્શક મિત્રો, આ ટેન્કર લોડેડ ટેન્કર છે. આ ટેન્કરની અંદર ગેસ લોડિંગ કરેલ છે, છતાંય રોડ પર આ રીતના પાર્કિંગ કરી દેવામાં આવે છે અને આ અકસ્માત સર્જાયો છે. દર્શક મિત્રો, સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ લોડેડ ટેન્કરમાં આ અકસ્માત સર્જાવાને કારણે કોઈ બ્લાસ્ટ થયો હતો તેનો જવાબદાર કોણ? દર્શક મિત્રો, કંપનીમાંથી ગેસ લોડિંગ કરતા આ ગેસ લોડિંગ કરી નીકળતા ટેન્કરને કંપનીમાંથી ભગાવી દેવામાં આવે છે. તો ડ્રાઈવરો દ્વારા આ રોડ પર પાર્કિંગ કરી દેવામાં આવતું હોય છે, આ તેના કારણે જ આ અકસ્માત સર્જાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અદાણી કંપનીમાંથી કોલસો લોડિંગ કરતા હાઇવા ચાલકે, ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. તો આપ જોઈ શકો છો કે કેવા પ્રકારના અહીંયા દ્રશ્યો છે અને કેવા પ્રકારનો માહોલ છે. ટેન્કર વન બાય વન પાર્કિંગ કરવાને કારણે આ અકસ્માત સર્જાવાને કારણે એક સાથે 3 ટેન્કરને નુકસાન થયું છે તેવું આપણને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે. તો હાલ આપ જોઈ શકો છો કે અહીંયા આ કેવા પ્રકારનો માહોલ છે. અદાણી કંપનીમાંથી જે કોલસો ભળી નીકળેલ ડમ્પર ચાલકે આ અકસ્માત સર્જ્યો છે. અને આપ દર્શક મિત્રો આ જોઈ શકો છો કે ગેસ લોડિંગ કરતા જે ટેન્કર હોય છે તેઓ રોડ પર જ પાર્કિંગ કરી દેતા હોય છે, તેઓને કોઈ યોગ્ય પાર્કિંગ આપવામાં નથી આવતું. ત્યારે હાલ આપ જોઈ શકો છો કે આની પાછળ એક ટેન્કર છે, ગેસ આ પણ ગેસ લોડિંગ કરેલું ટેન્કર છે, તેને પણ અડફેટમાં લીધેલું છે. મિત્રો, જીઆઈડીસીના કર્મચારીઓ દ્વારા પાર્કિંગના 50 રૂપિયા વસૂલી કરવામાં આવે છે, છતાંય તેઓને યોગ્ય પાર્કિંગ આપવામાં આવતું નથી. આ તેના કારણે જ આ અકસ્માત સર્જાયો છે. આપણી સાથે ડ્રાઈવર છે, તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કોણ સી કંપની કા યે ટેન્કર હૈ? ये अग्रवाल बड़ौदा, बम्बे बड़ौदा का है. कौन सी कंपनी में गैस लोडिंग करने के लिए आए थे आप? ये स्पेशियल प्लांट पे, जीटीपीसीएल प्लांट. जी जी जी. तो
गैस लोडिंग करके निकले तो इधर बाहर खड़ी करने का किसने बोला था? कोई सर जी देखिए कोई बोला नहीं था। जैसे हम लोग भर के निकले तो पेपर मिला, तो अब हम लोग का 6 बजे से 10 बजे तक अलाउ है चलने के लिए, चलने के लिए अलाउ है 6 बजे से 10 बजे तक। तो अपना आए इधर तो लगा दिए गाड़ी। अब 10 बजे के बाद हम लोग कहीं जा नहीं सकते हैं, तो 11:30 बजे निकले तो अगर कंपनी से अगर भर के निकले तो 11:30 बजे तक आप कहीं भी लगा सकते हैं। बाकी कोई बोला नहीं था कि जाके यहीं पे लगाना है, कोई पार्किंग देता ही नहीं है तो जाके कहाँ लगाए। कोई ड्राइवर हर चीज़ से परेशान रहता है, अपना कैसे कोई कह सकता है कि कहाँ लगा दे। अब हमारा तो है नहीं, जहाँ हमको सुविधा मिलेगा, जहाँ हमको जगह मिलेगा वहीं पर लगा सकते हैं। कंपनी वाले आपको पार्किंग का जगह नहीं देते? नहीं, लोड करके बाद वो अपना जिम्मेदारी ख़त्म हो जाती है उसी जगह। ये जो एक्सीडेंट हुआ है जी, ये कितने बजे हुआ और कब हुआ और ये हुआ? 2 बजे के करीब में हुआ। कैसे हुआ? ये ड्राइवर नींद में थे कि जाके पिए हुए थे, बाकी ये अपना लेकर आए थे, पूरी स्पीड गाड़ी थी। बराबर। और ये पार्किंग का जगह कंपनी नहीं देती है आपको? नहीं नहीं नहीं, लोड करने के बाद जब लोड करने जाते हैं तो एक आध दिन दो दिन तो इधर ही हम लोग साइड में खड़े रहते हैं सर, रास्ते में खड़े रहते हैं। लोड करने के लिए बुलाते हैं फिर भी कंपनी पार्किंग का जगह नहीं देती? नहीं देती है। 50 रुपया अपना काटती है पार्किंग, उसके बाद नंबर लग जाता है, अब कहीं भी लगाओ। जब हम फ़ोन करके बुलाते हैं तो हम लोग जाते हैं सर जी। 50 रुपया कौन लेता है आपके पास? सर जी वही अपना कंपनी वाले, जहाँ हम लोग लोडिंग जाते हैं वही कटवाते हैं, अपना पार्किंग वो अपना प्लांट वाले कटाते हैं। 50 रुपये लेते और पार्किंग नहीं देते वो लोग? नहीं नहीं, जब जा अंदर जब नंबर आता है तब पार्किंग देते हैं, जाकर हम लोग लगाते हैं अंदर। अब चाहे एक दिन में आ जाए, चाहे 2 दिन में जाए, चाहे 3 दिन में जाए, बाकी जब जाते हैं तभी लगाते हैं। जब लोडिंग करने के बाद जब उन लोग का जिम्मेदारी ख़त्म हो जाता है कि जाके अब कहीं भी लगाओ कहीं से, कोई दिक्कत नहीं हमको। कंपनी का कोई जिम्मेदारी ख़त्म हो जाता है, ठुकने के बाद तब जाके आते हैं कि जाके क्या हुआ है क्या नहीं क्या नहीं, कोई सब पूछते हैं। મિત્રો, ડ્રાઈવર દ્વારા જાણવા મળી રહ્યું છે કે ગેસ લોડિંગ બાદ કોઈ પણ પ્રકારની કંપની જવાબદારી લેતી નથી, તમે ગમે ત્યાં ખડી ઊભી રાખી દો કંપનીની કોઈ જવાબદારી નથી। ડ્રાઈવર જણાવી રહ્યા છે કે અદાણી કંપનીમાંથી નીકળેલ આ હાઈવે ચાલક નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું હતું અને તેના કારણે જ આ અકસ્માત સર્જાયો છે। અદાણી કંપનીને બી વારંવાર રજૂઆત કરેલી છે, અદાણી કંપનીમાં બી વારંવાર જાણ કરવામાં આવેલી છે, લેખિત મૌખિક અનેક રીતના જાણ કરવામાં આવેલી છે કે નાઇટમાં જે કોલસો લોડિંગ ચાલી રહ્યું છે તેમાં જે ડ્રાઈવરો આવે છે નશાની હાલતમાં ગાડી ચલાવતા હોય છે। ખરેખર આ ખૂબ જ દુઃખનીય બાબત છે, આમાં સ્થાનિક તંત્રે ધ્યાન દોરવું જોઈએ। હાલ આ અકસ્માત સર્જાયો છે, અદાણી કંપની ગામના પાદરમાંથી પસાર થઈ રોડ જતો હોય છે, ત્યાં કોઈક અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર કોણ? મિત્રો, કંપનીમાંથી જે કોલસો લોડિંગ કરી નીકળતા આ જે ડમ્પર ચાલકો હોય છે તેઓ નશાની હાલતમાં હોય છે, ખરેખર આના પર તંત્રએ ધ્યાન દોરવું જોઈએ। તો આવાને આવા અનેકો અનેક સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો બીએન ન્યૂઝ ગુજરાતી પર। બીએન ન્યૂઝ ગુજરાતીને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કેમેરામેન પ્રવીણ પટેલ સાથે મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ।